Hello students, welcome to all in our digital SC Gandhi BCA College Botad. In last video, we see articles revision and 15th blank homework. Now, today we will see that exercise solution and our new topic and which topic will be that that you can see after solution. Okay, now we will see. નંબર વન મોર્નિંગ એટલે શું આવે એ નાઇસ મોર્નિંગ અને કોણ સિંગ કરે છે તો કે ધ બર્ડસ આર સિંગિંગ જો પર્ટિક્યુલર કહી દીધું છે કોણ સિંગ કરે છે તો કે બર્ડ ઓકે પર્ટિક્યુલર હોય ત્યાં હંમેશા શું આવે છે મોહન ઇઝ ડેશ ઇન્ટેલિજન્ટ બોય કોમન નાઉન છે એની પહેલા વિશેષણ છે વિશેષણનું પ્રોનાઉન્સ ઈ ઇન્ટેલિજન્ટ ઈ થી પ્રોનાઉન્સ થાય છે એટલે શું આવે ત્યાં એન ઇન્ટેલિજન્ટ ઓકે હી રીડ્સ ડેશ હિન્દુસ્તાન ટાઈમ્સ એવરી ડે જો અહીંયા ન્યૂઝ પેપરનું નામ છે એટલે શું આવે છે ધ ઓકે નાવ નેક્સ્ટ વી વિલ સી લીસા ઇઝ

આના પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે અ હવે એક ક્વેશ્ચન ની જ વાત બીજી વાર કરીશ જો કેન યુ પ્લીઝ રિપીટ ડેશ ક્વેશ્ચન ફોર મી તો અહીંયા શું આવે ધ ઓકે એ એ જ ક્વેશ્ચન ની વાત છે એટલે વોટ ઇઝ ડેશ નેમ ઓફ ધીસ ગાર્ડન આ ગાર્ડન નું નામ શું છે તો પર્ટિક્યુલર કહી દીધું છે એટલે શું આવે ધ ઓકે નેક્સ્ટ વન ધેટ્સ ડેશ આઈડિયા ગુડ આઈડિયા તો શું આવે અ ગુડ આઈડિયા

આપણે ઓલ્ડ હાઉસ છે પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે એન હવે પર્ટિક્યુલર ક્યાં છે તો કે રોડની સામે તો શું આવે ધ ઓકે નેક્સ્ટ જોઈએ હી ડેશ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે છે અ હી ઇઝ ડેશ એમપી પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે એન એમપી ઓકે ડ્રો ડેશ મેપ ઓફ ઇન્ડિયા પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે છે અ મેપ ઓફ ઇન્ડિયા ના નેક્સ્ટ હાવ ડેશ બ્યુટીફુલ રિવર્લ્ડ લુક્સ જો હાવ પછી બ્લેન્ક્સ હોય તો કોઈ આર્ટિકલ આવશે નહીં આ મારી અહીંયા ભૂલ છે તમે લોકો સુધારી નાખજો અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં અહીંયા શું આવે નન હાવ પછી કોઈ પણ હોય ત્યાં આર્ટિકલનો યુઝ થાય નહીં અહીંયા આવશે જો સન છે સમૃદ્ય પદાર્થ છે મીન્સ કુદરતી છે અને ઈસ્ટ છે ડાયરેકશન નું નામ છે તો બંનેની જોડે આર્ટિકલ ધ નેક્સ્ટ ઓલ ડેસ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર ક્લેવર

માય અંકલ ઇઝ એસ ડીઓ પ્રણા પ્રમાણે શું થાય છે એ એટલે આર્ટિકલ એન ઓકે છે ધેર સોરી આ એનો હોદ્દો નહી એના વ્યવસાયની વાત કરીએ આપણે એનું પ્રોફેશન શું છે તો કે એસડીઓ છે પ્રોફેશન આવે એટલે એન પણ એનો હોદ્દો હોય તો ધ ઓકે નેક્સ્ટ ધેર is an ઓલ્ડ ટેમ્પલ ત્યાં એક ઓલ્ડ ટેમ્પલ છે ડેશ ટેમ્પલ ઇઝ very ancient એ શું કહેવાય પ્રાચીન છે અથવા અદ્ભુત છે તો એ જે ટેમ્પલની વાત થાય એટલે શું આવે આર્ટિકલ ધ નાવ નેક્સ્ટ i purchase dash one way ticket from whatah to ahmedabad one way pronounce પ્રમાણે શું આવે છે વ એટલે આર્ટિકલ a નેક્સ્ટ જોઈએ

અર્થે અમૃત્ય પદાર્થો છે એટલે એની આગળ આર્ટિકલ આવે ધ મૂન ધ સન એન્ડ ધ અર્થ મૂન છે એ ક્યાં આવે છે તો કે સન અને અર્થની વચ્ચે આઈ હેવ ટુ બાય ડેસ લોફ ઓફ બ્રેડ ફ્રોમ ગોલ્ડન બેકરી લોફ મીન્સ એક આખું પીસ યા તો એક પોટી શું કહેવાય જે પીસ આવે ને બ્રેડ નું એ યા તો એની બેગ તો શું થયું ત્યાં પ્રોનાઉન્સ પ્રમાણે એ હવે પર્ટિક્યુલર ગોલ્ડન બેકરી બેકરીનું નામ આપી દીધું છે એટલે આર્ટિકલ ધ વોઝ પ્રાઉડેસ્ટ મુમેન્ટ ઓફ માય લાઈફ જો મારા લાઈફની સૌથી પ્રાઉડ મુમેન્ટ કઈ છે તો કે આ અહીંયા કયો છે ડિગ્રી આપી દીધી કઈ તો કે સુપરલેટિવ ડિગ્રી એટલે આર્ટિકલ આવશે ધ આઈ વિલ સ્પેન્ડ યુ એસએમએસ ટુમોરો અબાઉટ ધ નેક્સ્ટ પ્રોગ્રામ હું તમને હવે ગઈકાલે મિસ હવેના દિવસે તમને હું નેક્સ્ટ પ્રોગ્રામનો એસએમએસ કરીશ તો આ પ્રોનાઉન્સ પ્રમાણે શું આવે આર્ટિકલ એન નવ નેક્સ્ટ યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ અસ ટુ ગ્રો યોર નોલેજ અહીંયા યુનિવર્સિટી એટલે કોમન થઈ ગયું કોઈ પર્ટીક્યુલર યુનિવર્સિટી ના નામ આપ્યા નથી એટલે પ્રોનાઉન્સ પ્રમાણે આર્ટિકલ એ બિલુ એન્જોય રીડિંગ મિસ્ટ્રી નોવેલ્સ જો મિસ્ટ્રી નોવેલ્સ નોવેલ્સ નું નામ આપી દીધું છે એટલે આર્ટિકલ આવે ધ એ કેવી તો કે આમ અંદરથી કંઈક આમ નીકળતું હોય ને આમ સરપ્રાઇઝિસ એવી નોવેલ્સ એને ગમે છે ડુ યુ રિમેમ્બર ગર્લ ધેટ વી શો લાસ્ટિક્યુલર લાસ્ટ નાઇટ ગરબા રમતી હતી આ મેં એવું નથી કીધું ગરબા રમતી ત્યાં તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું ભાવેસ ઇઝ એમ ફ્રોમ ઓક્સફોર્ડ યુનિવર્સિટી તો એમ પ્રોનાઉન્સ પ્રમાણે આર્ટિકલ આવે એન ગુડ પ્રેક્ટિસ ટુ હેલ્પ ડેશ પુઅર એન્ડ નીડી ગરીબ અને જરૂરિયાતને મદદ કરવી એ મદદ શું કે મદદ કરવાની પ્રેક્ટિસ સારી છે તો શું આવે અહીંયા તો ગુડ અને અહીંયા આખી જાતિની વાત થઈ ગરીબની એટલે આવે આર્ટિકલ ધ ઓકે નેક્સ્ટ જોઈએ વન ઓફ ડેશ ઓપ્શન ઇઝ ઇન કરેક્ટ આ એક ઓપ્શન ઇન કરેક્ટ છે એટલે અહીંયા આવશે આર્ટિકલ ધ પર્ટીક્યુલર આપણે પાંચ ઓપ્શન આપ્યા એમાં કહી દીધું છે કે આ ઓપ્શન ખોટો છે એટલે આર્ટિકલ ધ માય ફાધર બ્રોથ એચ એમ ટી વોચ ડેશ વોચ ઇઝ બ્યુટીફુલ મારા પપ્પાએ આ ખરીદ્યા વોચ તો એચ એમ ટી પ્રોનાઉન્સ પ્રમાણે આર્ટિકલ આવે એન અને એને બીજી વાર કરીએ એટલે આર્ટિકલ આવશે હવે જોઈએ ઓન ઓથર રોડ આ રોડનું નામ આપી દીધું છે એટલે શું આવે આર્ટિકલ એન ઓથર રોડ ઉપર છે પણ પર્ટીક્યુલર એનો એડ્રેસ આપ્યું નથી ખાલી એમ કીધું આ રોડ ઉપર છે

એમ બી બી આ પ્રોનાઉન્સ પ્રમાણે આવશે આર્ટિકલ એન ઓકે ભણતરની વાત થઈ કોઈ પણ ડિગ્રી હોય એની આગળ પ્રોનાઉન્સ પ્રમાણે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકવાના હી લોસ્ટ રાઇટ આઈ ઈન ધ વોર જ અહીંયા શું થયું બોડી પાર્ટ છે બોડી પાર્ટ હોય એટલે આર્ટિકલ ધ એમાંય એમાં અહીંયા પર્ટીક્યુલર આઈનું નામ આપી દીધું જમણી આંખ જ એટલે ધ આવે ડેશ બુક યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ ટુ તમારે જે ચૂપડી જોઈએ છે એ આજે નથી તો હવે મને કહો ચલો આમાં કયું આર્ટિકલ આવે ફોર્ટી સુધી તો મેં તમને સમજાયું હવે આઈ હોપ કે તમને ધીમે ધીમે સમજમાં આવી ગયું હશે આના પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું હતું તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો જેટલી વધારે આ બ્લેન્ક્સ યા તો કોઈ બી એક્સરસાઇઝ સોલ્વ કરશો એટલું જ તમારે વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે વિધાઉટ પ્રેક્ટિસ નોટ ડુ એની તમારે પર્ટીક્યુલર થઈ ગયું એટલે અને મેં કીધું તું મોટા ભાગે જો હજુ કહું છું સાંભળજો મોટા ભાગે જે ફર્સ્ટ બ્લેન્ક્સ આવતી હોય સેન્ટેન્સની શરૂઆતની બ્લેન્ક્સ એ મે બી નાઇન્ટી એટ પર્સન્ટ ધ થી સ્ટાર્ટ

નથી એટલે એને આર્ટિકલ ધ આવશે નહીં હવે આર્ટિકલ એ કાંઈ જોવાનું તો કે આ બહુ વચન છે બર્ડ નથી બર્ડ કીધું એટલે અહીંયા કોઈ બી આર્ટિકલ આવે કોઈ ચોક્કસ કયા બર્ડ ઓકે એટલે આર્ટિકલ નહીં આવે ધ હવે આર્ટિકલ એ અને એન શું કામ નો આવે તો કે બહુ વચન છે એટલે એ ભી આવે નહીં એટલે અહીંયા શું આવે નો આર્ટિકલ હી ગોટ ડેશ જોબ ઇન સાઉથ જોબ છે એને નોકરી મળી પણ કઈ મળી એ નથી કીધું એટલે આર્ટિકલ આવશે એ હવે સાઉથ છે ડાયરેકશન છે ઓકે ડાયરેક્શન દક્ષિણમાં એને ક્યાંક જોબ મળી એટલે આર્ટિકલ આઈ હોપ કે તમને આવા બધા કોન્સેપ્ટ ધીમે ધીમે સમજાઈ જાય છે ધ પ્રાઇમ મિનિસ્ટર ડિકલેર ડેડિકેટ ડેશ આઈ એનએસ વિક્રમાદિત્ય ટુ ધ નેશન જો આઈ વિક્રમાદિત્ય વિક્રમાદિત્ય શું છે તો કે એક જહાજનું નામ છે જે આપણા ભારતને આપ્યું તો આઈ એન એસ એવું નહીં જોવાનું જહાજના નામ હોય એટલે આર્ટિકલ આવશે ધ કુમાર એમ બી એ ઓફ ડેસ એમએસ યુનિવર્સિટી હવે જો અહીંયા ડિગ્રી આપી દીધી એટલે આપણી પ્રનાઉન્સ પ્રમાણે આર્ટિકલ આવે એ ઓકે હવે અહીંયા પર્ટિક્યુલર નું નામ આપી દીધું એટલે આર્ટિકલ આવશે ધ મેઘના ડેશ લતા મંગેશકર ઓફ અવર સ્કૂલ મેઘના છે આના જેવી છે હવે આ હોય આપણે આની અરે કમ્પેર કરીએ તો હંમેશા જેની જોડે કમ્પેર કરીએ એની આગળ આર્ટિકલ આવશે ધ હવે યાદ આવ્યું ઓલું એક્ઝામ્પલ કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ અવર ઇન્ડિયા એવું કંઈક હતું ને એક્ઝામ્પલ એ આ છે ઓકે નેક્સ્ટ વન વોટ આર ડેશ લાર્જસ્ટ એનિમલ ઇન ધ સી

કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે હવે આ ડબલ કમ્પેરિઝન થયું અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે કમ્પેરેટિવ બેટર છે કમ્પેરેટિવમાં આવે આ ડિગ્રીનો કોન્સેપ્ટ ક્લિયર થાય ને એટલે તમારે વધારે આઈડિયા આવી જશે તો આ કયું થયું ડબલ કમ્પેરિઝન થયું એટલે અહીંયા આર્ટિકલ આવશે ધ ધ મોર યુ હાર્ડ વર્ક બેટર રિઝલ્ટ યુ ગેટ નેક્સ્ટ મોર યુ રીડ મોર યુ વિલ લર્ન

હવે તમને સોરી એક્ઝામપલ નહીં પણ ઓલું હોમવર્ક આપ્યું હતું કે ધ ક્યાં થાય અને ધી ક્યાં થાય તો ધ છે એ ક્યાં યુઝ થાય છે તો કે વ્યંજનથી જે કોઈ શબ્દ પ્રોનાઉન્સ થતા હોય કેમ કે અ સોરી બ ક ડ એ થી પ્રોનાઉન્સ થતું હોય તો આર્ટિકલ શું આવે ધ બધે ધ જ આવે પણ એનું પ્રોનાઉન્સ શું થાય ધ પણ સ્વર વોવેલથી જો પ્રોનાઉન્સ થતું હોય તો આર્ટિકલ આવે આપણે ધ એન્ડ મૂવી પૂરું થાય ને એટલે એમ ધ એન્ડ ધી એન્ડ કહીએ એવી જ રીતના અહીંયા એમએસ યુનિવર્સિટી છે એ થી પ્રોનાઉન્સ થયું એટલે અહીંયા આવશે એમ એસ યુનિવર્સિટી ઓકે આઈ હોપ યુ કોન આ કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો ધ અને ધી નો ધી ક્યારે યુઝ કરવાનું જ્યારે વોવેલ્સ હોય પ્રોનાઉન્સ વોવેલ્સ થી થતું હોય ત્યારે અહીંયા લતા મંગેશકર છે તો ધ લતા મંગેશકર આવશે ઓકે પણ અહીંયા શું આવશે ધી ધ લાર્જેસ્ટ અહીંયા ક્યાંય નહીં આવે પણ જ્યાંથી વોવેલ સ્ટાર્ટ થતું હોય ને અહીંયા જો આ રાઇટ નો હોત ને તો ધી આય કે તું કેત નહીં આ કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે હું સુધી બધા આવું બોલી છું ઓકે હવે આપણો ન્યૂ ટોપિક ટોપિક છે ચલો તમે લોકો ગેસ્ટ કરો કયો ટોપિક હશે આપણો આજનો હવે નવો ચાલુ થાય છે એટલે શું તો કે સમય આગળ પાછળ જે સમય દર્શાવ હોય કાર્ડ દર્શાવવા હોય એને શું કહેવાય ટેન્સ ગુજરાતી ગુજરાતીમાં કહીએ છીએ કાર્ડ ધ ટેન્સ ઓફ વર્ફ શો ટાઈમ ઓફ એન એક્શન ઓર ઇવેન્ટ આપણા ક્રિયા અને જે સમય આપણી ક્રિયા કયા સમયમાં થઈ ગઈ છે સમય દર્શાવવા માટે જેનો યુઝ થાય એને શું કહેવાય કાળ ધેર આર થ્રી ટાઈપ ઓફ ટેન્સ મેન કયા ટેન્સ છે તો કે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આપણે આ ત્રણ મેઇન છે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ હવે આમાં આપણે આવી રીતના યાદ રાખવાનું હવે આના પેટા ભાગ જોવાના તો પેલું સિમ્પલ સિમ્પલ ત્રણ કયા છે તો કે સિમ્પલ પ્રેઝન્ટેન્સ સિમ્પલ પાસ ટેન્સ અને ચાલુ છે એ દર્શાવવા માટે જેનો યુઝ થાય શું કહેવાય પ્રેઝન્ટેન્સ આ હું અત્યારે તમને જે દર ભણાવું છું એ શું થયું સિમ્પલ પ્રેઝન્ટેન્સ ઓકે સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ ટેન એટલે શું કે કોઈ નિશ્ચિત સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે એ દર્શાવવા માટે જેનો યુઝ થાય એને શું કહેવાય પાસ્ટ ટેન્સ ઓકે અને ફ્યુચર ટેન્સ એટલે કે હવે ભવિષ્યમાં એ વસ્તુ થવાની છે એને શું કહેવાય ફ્યુચર ટેન્સ આમાં શું આવે તો કે ક્રિયાપદને اس કે ઈએસ આમાં વી વી 2 એટલે કે ભૂતકાળનું રૂપ અને અહીંયા આવશે વિલ શેલ પણ આપ સાચેમાં જોઈએ તો આ સાદો ભૂતકાળ આ હા બની જાય ઓકે ચલો હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ ટેન્સ આ સિમ્પલ થઈ ગયા હવે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ તો કે ચાલુ કયા છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ હવે ચાલુ છે એટલે શું આવે ક્રિયાપદને આઈએનજી

હોમવર્ક ફિફ્ટીન બ્લેન્ક્સ આપી દીધી પણ એ અત્યારે એનું સોલ્યુશનની ક્રિયા ચાલુ છે મીન્સ કે હજુ મગજમાં એ બધું ભમે છે અસર ચાલુ છે એની એટલે એ અત્યારે શું આવે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ઓકે હવે ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે ત્યાં શું આવશે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ ઓકે હવે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ છે એનું પેસી વોઇસ થાય નહીં આ બધ આનું પેસી વોઇસ થાય આના પેસી વોઇસ થાય એ પણ હું શીખવાડીશ પણ પછી આનું પેસિવ વોઇસ થાય આનું પેસિવ વોઇસ થાય છે આનું પેસી વોઇસ થાય છે પણ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સનું પેસી વોઇસ થાય નહીં હવે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે તેમાં શું આવશે તો કે એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી હવે પાસ્ટ ટેન્સ છે એટલે એમિઝારનું પાસ શું થઈ જાય વોઝ વેર વત્તા ક્રિયાપદને આઈએનજી હવે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ છે તેમાં શું આવશે વિલ બી વત્તા શેલ બી ક્રિયાપદની આઈએનજી બી છે એ શું છે લટકના ઓકે આપણે અહીંયા વ્હીલ તો મૂકીએ છીએ અહીંયા બી કયા એવા લટકના હવે કન્ટિન્યુ થઈ ગયું હવે પરફેક્ટ આપણે પરફેક્શન જોઈએ છે પરફેક્ટ તો પરફેક્ટમાં શું આવે છે એ આપણે અત્યારે જોઈએ પરફેક્ટ એટલે પૂર્ણ પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પ્યુઝર ટેન્સ એટલે કે શું કહેવાય તો કે ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ તેની અસર અત્યારે વર્તમાનમાં ચાલુ હોય એને શું કહેવાય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ફોર એન એક્ઝામ્પલ બંટી લુક્સ વેરી હેપી બિકોઝ હી હેઝ ગોડ અ મેડલ એને અત્યારે સારો દેખાય છે અત્યારે છે તો કે એને ભવિષ્ય સોરી ભૂતકાળમાં એને કઈક મેડલ મળી ગયું એની ખુશીમાં ખુશ છે અને આમાં શું છે કે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટન્સ એટલે કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે દર્શાવવા માટે આનો યુઝ થાય આમાં બે ક્રિયા હોય એમાં પહેલી ક્રિયા છે એ શું હોય તો કે પૂર્ણ ભૂતકાળમાં વપરાય અને બીજી ક્રિયા છે જેમાં આવે તો કે સાદા ભૂતકાળમાં ધ પેશન્ટ હેડ ડાઇડ વેન ધ ડૉક્ટર કમ પેશન્ટ મરી ગયા જા પછી ડૉક્ટર આવ્યા ઓકે સમજાઈ ગયું હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયાપૂર્ણ થઈ ગઈ હશે થઈ ગઈ હશે એટલે હું એવું આશા રાખું કે તમે આ વિડીયો જોઈ લીધો હશે નિશ્ચિત સમયે કહું કે જ્યારે અપલોડ થાય એના દિવસે જ ઓકે તો એને શું કહેવાય પરફેક્ટ ફ્યુચર ટેન્સ ઓલ ઓફ વિલ પેડ અવર ફીસ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ આ મંથના એન્ડ સુધીમાં મોસ્ટ ઓફ એ ફી ભરી દીધી હશે ઓકે હશે વાવે આપણે આશા બાંધીએ ત્યારે શું આવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ હવે આમાં શું આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તો એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં શું આવે હેઝ આવે ઓકે હેઝ પ્લસ ક્રિયાપદ નું કયું સોરી હેવ અથવા હેઝ આઈ બી ઈ તમને હું જયારે ચલાવીશ ને ત્યારે કહીશ હેવ ક્યારે આવે ને હેઝ ક્યારે હેવ વત્તા હેઝ વત્તા શેનું રૂપ આવશે ચલો તમે મને કહો તો કોઈને આવડે છે ઓકે ભૂત કૃદંત વી થ્રી કયું રૂપ આવે અહીંયા વી થ્રી હવે હેવ હેઝનું પાન્સ શું થઈ જાય હેડ હેડ પ્લસ ભૂત ક્રુદન હેડ પ્લસ વી થ્રી ઓકે એવી જ રીતના પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં શું આવશે વિલ હેવ યા તો શેલ હેવ પ્લસ ભૂત કૃદંત ઓકે

ચાલુ છે ફોર એન એક્ઝામ્પલ આઈ હેવ બીન રીડિંગ યા આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર થ્રી ઇયર્સ હું ત્રણ વર્ષથી સંસ્કૃત શીખું છું તો ત્રણ વર્ષ પહેલાં એટલે ભૂતકાળય થઈ ગયો અને અત્યારે હું શીખું છું એટલે શું થયું વર્તમાન કાળ ઓકે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એવી જ રીતના પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં શું આવે તો કે ભૂતકાળની કોઈ નિશ્ચિત સમયે ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ફોર એન એક્ઝામ્પલ વેન યુ ટેલિફોન્ડ મી આઈ હેડ બીન રાઇટિંગ માય एक्सरसाइज જારે જ્યારે આપણે ફોન કર્યો અને મિસ કોલ થઈ ગયો અને પછી કોલ કરીએ એટલે આપણે શું કહીએ કે જ્યારે તમે મને ફોન કર્યો હતો ત્યારે હું મારું આ કામ કરતી હતી ઓકે

એટલે કે અત્યારે ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ આ ક્રિયા ચાલુ રહેશે એ દર્શાવવા માટે મારા પપ્પા આવ્યા ત્યારે હું વાંચતી હતી એટલે ભવિષ્યમાં વાંચી શક્ય અને મારા પપ્પા આવ્યા ત્યારે પણ ઓકે જયારે મારા પપ્પા આવશે ત્યારે હું વાંચવા બેસ જઈ મને રિંગ બેલ સંભળાવશે એટલે હું વાંચવા બેસી જઈશ આ જસ્ટ જોકિંગ છે હવે આમાં શું આવ્યું તું આપણે હેડ આવ્યું ઓકે હવે આમાં શું આવે છે એ આપણે જોઈ લઈએ તો એમાં આવે છે હેવ હેવ શું શું થઈ જાય જાય તો તો કે રહેશે જ પ્લસ લટકના આવી છે બિન ઓકે હવે અહીંયા હેડ તો હેડ નું શું થઈ જાય અહીંયા હેડ બીન ઓકે અને અહીંયા શું આવે છે વ્હીલ હેવ યા શેલ હેવ તો અહીંયા વ્હીલ હેવ શેલ હેવ પ્લસ લટકના બીન હવે આનું પણ પેસી વોઇસ થાય નહીં આના એક પેસી વોઇસ નો થાય અને એક કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આનું એક પેશી વોઇસ થાય નહીં ઓકે આઈ હોપ આટલું તમને સમજાઈ ગયું આ બધું શું હતું ઉતાવળમાં સમજાયું હવે આ બધા ટેન્સ આપણે ધીમે ધીમે વિથ પ્રેક્ટિસ ડીપમાં ભણવાના છે ઓકે આઈ હોપ કે તમને આ સમજાય છે અને ઉપરથી જાતું નથી અને આ તમારે શું કહેવાય નોટબુકમાં પણ નોટ ડાઉન કરતું રહેવાનું છે અને હજુ આટલી ને આટલી થોડીક વધારે પ્રેક્ટિસ કરવાની એટલે આર્ટિકલ શું કહેવાય બેસી જાય કોઈ ખૂંગમાંથી ઊઠીને પૂછે ને તોય આપણને આવડે અને જો આપણે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એ જોબ માટેની તો પણ એમાં આનો આર્ટિકલનો કોઈ દિવસ માર્ક જાવો જોઈએ નહીં અને આવું તમે લાસ્ટ ભવિષ્યમાં સોરી ભૂતકાળમાં ભરણા નહીં હોય અને અત્યારે કાંઈક તમને નવું શીખવા મળ્યું હશે જે હું આ વિડીયો થ્રુ તમને સમજાવું મને એવું લાગે કે હું કાંઈક નવું શીખવાડું છું ઓકે સો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ માય વિડિયો થેન્ક યુ સ્ટે હોમ સ્ટે સેફ બ બાય નાવ સી યુ ઇન નેક્સ્ટ વિડિયો વિથ ડિટેલ